જી વિક્રમ, સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ IEX ની સાથે. તો કન્સોલિડેટેડ નંબર જોઈ લઈએ YOY ક્વાર્ટર 1 ના. તો આવક જે છે એ 7% વધતી જોવા મળી છે અને 98 કરોડ પર પહોંચી છે. EBITDA ની વાત કરીએ તો એમાં પણ 8% વધારો થયો છે અને વધીને 81 કરોડ પર પહોંચ્યા છે. માર્જિન્સમાં મામૂલી એવી તેજી જોવા મળી છે, 82.4% વધી અને 82.7% પર માર્જિન્સ આપણને રહેતા જોવા મળ્યા છે. નફો પણ 11% વધ્યો છે અને 69 કરોડ પર પહોંચ્યો છે. તો આના પર ફોકસ સાથે માઇક્રોટેક ડેવલપર્સ એટલે કે લોઢાના ક્વાર્ટર 1 પરિણામ પર નજર કરીએ તો અહીંયા કંપનીનો નફો જે છે એ 68.7% વધ્યો છે, વધીને 271.2 કરોડ પર પહોંચ્યો છે. આવક પણ વધી છે, 66.7% આવક જે વધી અને 2676 કરોડ પર પહોંચી છે. EBITDAમાં પણ વધારો જોવા મળ્યો છે, 38% જે છે EBITDA વધ્યા છે. માર્જિન્સમાં જે છે એ થોડો ઘટાડો જોવા મળ્યો છે, માર્જિન્સ જે છે 21% ઘટી અને 17.4% પર રહ્યા છે YOY. હવે GSK ફાર્માના પરિણામ પર નજર કરીએ તો સારા નંબર્સ અહીંયા કંપનીએ પોસ્ટ કર્યા છે. આવક 4.4% વધી અને 745 કરોડ પર પહોંચી છે. EBITDA પણ વધ્યા છે, વધી અને 149 કરોડ પર રહ્યા છે. માર્જિન્સ 20% પર પહોંચ્યા છે જે પહેલાં 18% પર હતા. નફો પણ વધી અને 119.3 કરોડ પર રહેતા જોવા મળ્યો છે. તત્વચિંતન ફાર્માએ પણ પરિણામ જાહેર કર્યા હતા, એના પર નજર કરી લઈએ. નફો જે છે અહીંયા ઘટતો આપણને દેખાયો છે, 58% ઘટી અને 9.7 કરોડ પર નફો પહોંચી ગયો છે. આવક પણ ઘટી છે 17.2% અને ઘટીને 88.4 કરોડ પર પહોંચી છે. EBITDAમાં પણ એક ઘટાડો જોવા મળ્યો છે, 42%નો ઘટાડો થયો છે. તો માર્જિન્સ પણ ઘટ્યા છે, ઘટીને 17.19% પર રહ્યા છે. તો આ સારા પરિણામ જે છે એ નથી જાહેર કર્યા. સાથે તેજસ નેટવર્કના પરિણામ પણ ખરાબ રહ્યા છે. એક વધુ એક ક્વાર્ટર જે છે કે તેજસ નેટવર્કે અહીંયા ખરાબ પરિણામ જાહેર કર્યા છે. આવકની વાત કરીએ તો 12.8% ઘટી અને 125 કરોડ પર પહોંચી છે. નફામાંથી કંપની ખોટમાં આવી છે. EBITDA લોસ થયો છે કંપનીને 7.32 કરોડનો, જે પહેલાં પ્રોફિટ હતો 17.6 કરોડનો. અને એની સાથે જે ગત ક્વાર્ટરમાં કંપનીને જે નફો હતો 7.55 કરોડનો, એ હવે લોસ થયો છે 6.3 કરોડનો. એટલે કંપની અહીંયા ખોટમાં ગઈ છે નફામાંથી. ચેન્નઈ પેટ્રોના પરિણામ પર નજર કરીએ તો નેટ પ્રોફિટ જે છે 2359 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક પણ વધીને 23162 કરોડ પર પહોંચી છે. માર્જિન્સ પણ અહીંયા વધ્યા છે, QOQ જોઈએ તો 9.6% વધી અને 14.7% પર માર્જિન્સ રહેતા જોવા મળ્યા છે. EBITDAની વાત કરીએ તો વધીને 3404 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. તો આ બધા પરિણામો પર ફોકસ રહેશે. અને હવે ન્યૂઝ બેઝડ અમુક રિએક્શન આજે જોવા મળી શકે છે, એમાંથી એક છે લ્યુપિન. અહીંયા કંપનીની USFDA તરફથી કંપનીની જે દવા છે, જેનરિક દવા જે છે એને મંજૂરી મળતી આપણને જોવા મળી છે. આ દવા જે છે એનું નાગપુર પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ થાય છે. હાઇપરટેન્શન માટે ખાસ કરીને આ દવાનો ઉપયોગ થાય છે, જેને USFDA તરફથી મળી છે મંજૂરી. અને હવે અમુક રિઝલ્ટ્સ અને ખબરોને કારણે જે સ્ટોક્સ ફોકસમાં રહેશે એ તમને ક્વિકલી જણાવી દઉં. તો તન્લા પ્લેટફોર્મ છે, સાથે IIFL વેલ્થ અને એસટેક લાઇફ પણ છે જેને પરિણામો જાહેર કર્યા છે. શાંતિ ગેસ પણ ફોકસમાં રહેશે અને સોનાટા સોફ્ટવેર તરફથી એક ન્યૂઝ આવી રહ્યા છે તો એ પણ આજે ખાસ કરીને વિક્રમ રહેશે ફોકસમાં.